બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખંડીબારા ગામે આવેલો રામી ડેમ છલકાઈ ગયો છે. રામી ડેમની ફૂલ રિઝર્વોયર લેવલ એટલે કે એનું જે મહત્તમ સપાટી છે 196.35 મીટર છે ને અત્યારે 196.40 મીટર, એટલે કે 5 સેન્ટીમીટર ઓવરફ્લો થઈને એની સ્પીલવે પરથી એ પાણી જઈ રહ્યા છે. 110 મીટર જેટલો એનો જે પાણી નીકળવાનો જે એસ્કેપનો જે રસ્તો છે 110 મીટર જેટલો છે. કુલ લંબાઈ આ ડેમની 850 મીટર જેટલી છે અને અત્યારે આ ડેમ છલકાઈ ગયો છે. ગઈકાલથી જ એને એલર્ટ આપવામાં આવ્યું, હાઈ એલર્ટ, અને હાઈ એલર્ટ પ્રમાણે બધાને સાવચેત પણ કરવામાં આવ્યા. કિનારાના ગામો અને જે પણ પ્રભાવિત વિસ્તાર છે તે વિસ્તારને ચેતવણી અંગેનો સંદેશ પણ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલો છે. રામી ડેમ વેસ્ટ વિયર સ્પીલવેથી ઓવરફ્લો થયો છે. ડેમની હેઠવાસમાં જે ગામો આવે છે ને એલર્ટ કરવામાં આવેલા છે, અવર જવર નહીં કરવા અને પાણી જતું હોય તે વખતે ત્યાંથી પસાર ન થવા માટે સૂચના પણ આપવામાં આવી છે. પાઇપલાઇન પ્રોજેક્ટ પેટા વિભાગ કવાંટના નાયબ કાર્યપાલક ઇજનેરની સહી સાથે એક પત્ર ચેતવણીનો, જેમાં ગામો ઝાલાવાંટ, દેવત, ચીડિયાવાંટ, ડેરી, વીજળી, મોટાવાંટા, ખંડીબારા અને મોટી સાંકળમાં 8 ગામો છે તે પ્રભાવિત ક્ષેત્ર છે ને ત્યાંથી કોઈ પણ અવર જવર નહીં કરવું, પાણી આવતું હોય તે સમય દરમિયાનમાં પાણીમાંથી તે પ્રકારની સૂચના જારી કરવામાં આવી છે. અને આ ડેમ છે, અત્યારે ગઈકાલે જે પાણી આવ્યું હતું એમાં લગભગ આ વિસ્તારની અંદર 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જેને લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાંથી પણ ખૂબ વરસાદ પડવાને કારણે જળરાશિ વહન થઈ છે અને ખંડીબારાનો ડેમ છે એ છલકાઈ જતા આપણે જોઈ શકીએ છીએ અદ્ભુત દ્રશ્ય. પાણી જળજળાકાર અને લોકો પણ ત્યાંના સ્થાનિક આ પ્રકારે જળરાશિ પ્રકૃતિના પૂજકો આદિવાસી સમાજ જેઓએ જળ જંગલ અને જમીનનું જતન કર્યું છે તે તમે જુઓ. પ્રકૃતિ અહીંયા કેવી સોળે કળાએ ખીલી ઉઠી છે, ડુંગરાઓની અંદર પણ વનરાજી જોઈ શકીએ છીએ અને એને જતન કરતા આદિવાસી ભાઈઓ પણ પાણીને જાણે આવકાર આપવા જતા એ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. તમે તમામ દ્રશ્યો જુઓ. વિડીયો એટલો ઉતારીને હાલ દેવો છે ને ફાસ આવેલા ફોણી સપાટી ફૂલ થઈ ગઈ છે.
ચાલ ચાલ એમ જોઈ ચાલતો ચાલતો જા સેન્ટીમીટર બી ઓવરફ્લો થઈ ગયું છે. રામી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને
અને પાણી નકળવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ડેમ થઈ ગયો ઓવરફ્લો કરશે. Oh.